જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં એક વૈષ્ણવનો મનોરથ કેવો હતો તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક વખત શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલમાં બિરાજી રહ્યા હતા. ત્યાં એક વૈષ્ણવ મિશ્રી એટલે કે સાકરની ગાડી ભરીને શ્રી અમનાજીના કિનારે આવ્યો. તેના મનમાં એ મનોરથ હતો કે શ્રી ઠાકોરજીને મિશ્રી ખૂબ જ પ્રિય છે, કારણ કે તે રસરૂપ છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીને એક બે વાર મિશ્રીનો ભોગ ધરાવે છે. આવું વિચારીને તે મિશ્રીની ગાડી ભરીને લાવ્યો હતો. શ્રી મહાપ્રભુજી છોકરના વૃક્ષની નીચે બિરાજી રહ્યા હતા. સૌથી પહેલા આવીને તે વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા અને બોલ્યા કે કૃપાનાથ, હું આ મિશ્રીની ગાડી આપ શ્રીને ભેટ કરવા માગું છું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે બધી મિશ્રી અહીં લઈ આવો. વૈષ્ણવે બધી મિશ્રી લઈ આવ્યા અને શ્રી મહાપ્રભુજીની આગળ રાખી દીધી. પછી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ બધી મિશ્રીના નાના નાના ટુકડા કરો. આવી રીતે બધી મિશ્રીના નાના ટુકડા કરીને સિદ્ધ કરી દીધા. પછી બધી મિશ્રી શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી શ્રી યમુનાજીમાં પધરાવી દીધી. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીને અંગીકાર કરાવી દીધી. આ જોઈને તે વૈષ્ણવને લાગ્યું કે મારો મનોરથ તો શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીને અંગીકાર કરવાનો મનોરથ પૂરો નહીં થાય. તેનું તો મોઢું ઉતરી ગયું અને તે ખૂબ અસ્વસ્થ થઈ ગયો. તેને મનમાં લાગ્યું કે મારાથી એવો કયો અપરાધ થયો કે શ્રી મહાપ્રભુજીએ તો જરા પણ મિશ્રી અંગીકાર ના કરી અને શ્રીનાથજી અને એના નવનીત પ્રિયાજીને અંગીકાર કર્યા વગર શ્રી યમુનાજીમાં પધરાવી દીધી. આ ચિંતા તે વૈષ્ણવને સતાવા લાગી. આ જોઈને શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવને કહ્યું કે તું ઉદાસ શું કામ થાય છે. તે વૈષ્ણવે નમ્ર ભાવથી વિનંતી કરી અને કહ્યું કે હે કૃપાનાથ, મને તો તમારા દર્શન થયા તે જ મારા મોટા ભાગ્યની વાત છે, તો હું ઉદાસ શું કામે થાવ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી યમુનાજીમાં તારી મિશ્રી પધરાવી દીધી એટલા માટે ઉદાસ છે. આ સાંભળીને વૈષ્ણવે કહ્યું કે તમે જે કરો છો તે અમારા જેવાના સારું વિચારીને જ કર્યું હશે. અમારી બુદ્ધિ તો લૌકિક દ્રષ્ટિને જોઈને વિચારે છે, અમે તો કાંઈ સમજતા જ નથી. પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તું ચિંતા કરમાં, તારી બધી મિશ્રી અંગીકાર થઈ છે, કારણ કે શ્રીનાથજી શ્રી નવનીત પ્રિયાજી અને બધા વ્રજ ભક્તો સહિતની સાથે પધારીને અંગીકાર કરી. તને આ વાતનું જ્ઞાન નથી, તને આ બધી અલૌકિક લીલાના દર્શન કરાવીશ. આવું કહીને શ્રી મહાપ્રભુજીએ હાથમાં જલ લઈને વેદ મંત્ર બોલ્યા અને તે વૈષ્ણવની આંખ ઉપર છાંટ્યો. પછી તે વૈષ્ણવની દ્રષ્ટિ દિવ્ય થઈ ગઈ અને તેને જોયું તો શ્રીનાથજી બાવા સાત સ્વરૂપ સહિત અને શ્રી સ્વામીજીની સાથે બધા વ્રજભક્તો સહિત મિશ્રી અંગીકાર કરી રહ્યા હતા. આવા દર્શન કરીને વૈષ્ણવના રોમે રોમમાં આનંદથી ભરાઈ ગયું અને પછી શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા અને એમને વિનંતી કરી કે મહારાજ, તમારી કૃપા મારા ઉપર હંમેશા રાખજો, મારો મનોરથ તમે પૂરો કરી દીધો. તો આ સાથે જ આપણે આજના પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.